नमस्कार विद्यार्थी मित्रों, जयंबे ग्रुप ऑफ स्कूल में आप सर्वे हार्दिक स्वागत है। आग व्यापारी बैंक ना गौण कार्यों अपने आग वाणिज्य बैंक ना मुख्य कार्यों अथवा तो व्यापारी बैंक ना मुख्य कार्यों विषय नो अभ्यास करी गया छे। त्यार पछी नंबर बे ऊपर छे व्यापारी बैंक ना गौण कार्यों। जो आ एवा कार्यों छे के जे बैंक न करे ने तो ए चाले, पण एम छताय समय अने संजोगों के परिस्थिति ने आधीन व्यापारी बैंको आ प्रकारना कार्यों करती होय छे। एमां सौथी पहेलू छे ग्राहकोना एजेंट तरीके तथा उपयोगी सेवाओं पूरी पाड़वानुं कार्य। ग्राहकोना एजेंट तरीके जे कोई पण व्यापारी बैंको छे एनो अस्तित्व हमेशा ग्राहकों के खातेदारों ने आभारी छे। एटले ग्राहकोना एजेंट तरीके तथा उपयोगी सेवाओं पूरी पाड़वानुं कार्य आ व्यापारी बैंको द्वारा करवामां आवे छे। जो बैंक तेना ग्राहकों ने विविध प्रकारनी सेवाओं पूरी पाड़े छे। बैंक तेना ग्राहकों ने अथवा तो खातेदारों ने जे बैंकनी सेवानो के सुविधाओनो लाभ ले छे एवा व्यक्तिओ ने विविध प्रकारनी सेवाओं पूरी पाड़वानुं काम करे छे। दाखला तरीके एक बीजाथी अजाण्या आयातकारों ने अने निकासकारों ने शाखनुं प्रमाणपत्र आपे छे। आ शाखनुं प्रमाणपत्र जेने आपणे लेटर ऑफ क्रेडिट तरीके पण ओळखावी शकीए। जो एक बीजाथी अजाण्या आयातकारों ने आयात अने निकास आ बंने एवी बाबतो छे जे व्यापारमां एकबीजाने पेरेलल चाले छे। અને આયાત નિકાસ એટલે ખાસ કરીને આપણે બીજા દેશમાંથી જ્યારે માલ સામાન મંગાવતા હોઈએ તો એને આયાત કહેવાય, અને આપણા દેશમાંથી બીજા દેશમાં માલ સામાન વેચવા માટે મોકલીએ તો એને આપણે નિકાસ તરીકે ઓળખીએ છીએ। તો એકબીજાથી અજાણ્યા આયાતકારોને અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે, કેટલીક આર્થિક પ્રવૃત્તિ માટે બાંહેધરી આપે છે। અમુક એવી આર્થિક કે નાણાકીય પ્રવૃત્તિ જેના માટે બેંક પોતે બાંહેધરી આપે છે એટલે કે પોતે ખાતરી આપે છે। ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્વના ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવવા માટે લોકરની સુવિધાઓ આપવી, મહત્વની વસ્તુ જેમ કે કિંમતી ઝરઝવેરાત હોય, દાગીના હોય એટલે સોના ચાંદી માણેક જડેલા દાગીનાઓ, મહત્વના ડોક્યુમેન્ટ્સ અથવા તો દસ્તાવેજ વગેરેને સાચવવા માટે લોકરની સુવિધાઓ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે। ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિ માટે અમુક વર્ગને ખૂબ નાનું ધિરાણ કે માઇક્રો ફાઇનાન્સ પૂરું પાડે છે। અમુક એવી આર્થિક પ્રવૃત્તિઓ જે ખૂબ નાના કદની છે એનું કામગીરીનું કાર્યક્ષેત્ર ખૂબ નાનું છે, લિમિટેડ છે, તો આવી નાના કદની આર્થિક પ્રવૃત્તિ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ કે માઇક્રો ફાઇનાન્સ પણ પૂરું પાડવાની કામગીરી કરે છે। ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે। જો કે ડ્રાફ્ટ કે પે ઓર્ડરની સુવિધાઓ બેંક એમ જ નથી આપતી, એના માટે એટલી જ રકમની અમુક જામીનગીરીઓ ગીરવે લે છે અથવા તો એટલી રકમ રોકડમાં જમા લે છે। આ ઉપરાંત કમિશન પણ લે છે, જો કે કમિશનની રકમ એકંદરે ખૂબ માઇનોર ખૂબ નાની હોય છે। એટલે ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધાઓ પણ પૂરી પાડવાનું એક મહત્વનું કામ કરે છે। નંબર બે છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય। સમય, સંજોગ અને પરિસ્થિતિ બદલાય એ પ્રમાણે બેંકોએ પણ પોતાની કાર્યપ્રણાલીમાં, પોતાના કાર્યક્ષેત્રમાં, પોતાની કામ કરવાની પદ્ધતિમાં અમુક અંશે કે મહદ અંશે ફેરફાર કરવા પડતા હોય છે। તો એવી જ રીતે આ બેંકો બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું પણ એક મહત્વનું કામ કરે છે। જો બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ
સમયની સાથે બદલાતા બેન્કિંગ કાર્યમાં સતત નવીનીકરણ થતું રહે છે, એટલે સમયાંતરે સતત નવા ને નવા ફેરફારો આવતા રહે છે, એટલે બેન્કોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમયની સાથે બદલાતા બેન્કિંગ કાર્યમાં સતત નવીનીકરણ થતું રહે છે। એક બેન્કના ખાતામાંથી અન્ય કોઈ બેન્કના ખાતામાં મિનિટોમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે NEFT કે RTGS જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, તો આવી આધુનિક સેવાઓ છે। અને વ્યક્તિનું ખાતું, જે વ્યક્તિને બીજી વ્યક્તિને પૈસા ચૂકવવાના છે અને એ વ્યક્તિનું ખાતું બીજી બેંકમાં છે, ત્યાં રૂબરૂ ન જવું પડે, સમયનો બગાડ ન થાય, એટલા માટે વ્યક્તિ પોતાની બેંકમાંથી જ અમુક મિનિટોમાં અમુક સમયગાળા દરમિયાન બહુ ઝડપથી નાણાં ટ્રાન્સફર કરી શકે, મિનિટોમાં નાણાં ટ્રાન્સફર થઈ જાય, એ માટે RTGS કે NEFT જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે। અને આ RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અથવા તો NEFT એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। આ બંને સુવિધાઓ કોર બેન્કિંગને લીધે શક્ય બની છે। કોર બેન્કિંગ, જો NEFT કે RTGS, આ બધી સુવિધાઓ કોર બેન્કિંગ, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, આને કહેવાય કોર, ફરી વાર, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ, જેને કોર બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો આ બધી સુવિધાઓ કોર બેન્કિંગને લીધે શક્ય બની છે તેમ કહી શકાય। આગળ, ગ્રાહક ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગના માધ્યમથી વસ્તુની ખરીદી, ટિકિટ બુકિંગ કરી શકે છે। હવે ગ્રાહક ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગના માધ્યમથી, અત્યારે વર્તમાન સમય બેન્કોમાં રૂબરૂ ન જવું હોય, લાઇનમાં ન ઊભું રહેવું હોય, તો એના માટે ઇન્ટરનેટ કે મોબાઈલ બેન્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, તો એના માધ્યમથી વસ્તુની ખરીદી કરી શકે, ટિકિટ બુકિંગ કરી શકે, મલ્ટીપ્લેક્સમાં જવું હોય તો એની ટિકિટ બુકિંગ કરી શકે, કે અન્ય કોઈ પણ ઈ કોમર્સને લગતી સેવાઓ લઈ શકે છે। બેંકો ડીમેટ ખાતાની સગવડ પણ પૂરી પાડે છે। ડીમેટ ખાતું, ડીમેટ, આને પૂરું નામ છે ડીમટીરિયલાઇઝેશન, કે શેરનું, ભૌતિક સ્વરૂપના શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર, આને કહેવાય ડીમેટ એકાઉન્ટ। તો આ બેંકો ડીમેટ ખાતાની સગવડ પણ પૂરી પાડવાનું કામ કરે છે। આગળ, ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે। જો જાહેર એટલે જેની માલિકી સરકારની હોય, અને ખાનગી માલિકીની એટલે એવી બેંકો કે જેની માલિકી કોઈ વ્યક્તિ, પેઢી, સમૂહ કે પછી કોઈ સંસ્થાની હોય। પરિવાર, ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે। 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પણ પ્રવેશ થયો છે। 1991ના આર્થિક પરિવર્તનો પછી, મિત્રો, ઈસવીસન 1991 જુલાઈ મહિનો, ભારત સરકારે પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું, અને આ પરિવર્તન ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના નામથી ઓળખાય છે। દેશની સ્થિતિ આ 1991ના સમયમાં ખૂબ ડામાડોળ હતી, આર્થિક રીતે દેશની સ્થિતિ સારી ન કહી શકાય, યોગ્ય ન કહી શકાય એવી હતી। લગભગ 90 કરોડની આબાદીવાળો એ સમયનો ભારત દેશ, અને વિદેશી હુંડિયામણના નામે માત્ર 14 દિવસ ચાલે તેટલું વિદેશી હુંડિયામણ ભારત સરકાર કે રિઝર્વ બેંક પાસે હતું।
તાત્કાલિક વિદેશી હુંડિયામણની વ્યવસ્થા કરવી પડે એમ હતી અને એ સમયે આપણે આપણી આર્થિક નીતિઓમાં પરિવર્તન લાવ્યા. એક નવયુવાન ભારતનું નિર્માણ થયું. આ આર્થિક નીતિઓના પરિવર્તન લાવવામાં અમુક વ્યક્તિઓનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો. જેમ કે એ સમયના તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહા રાવ, ભારતના એ સમયના નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંહ, વર્ષ 2004 થી 2014 સુધી પોતે દેશના વડાપ્રધાન રહ્યા, મોન્ટેક્સિંહ આહલુવાલિયા અને ચિદમ્બરમ, આ બધા વ્યક્તિઓએ ભેગા થઈ ભારતની આર્થિક નીતિઓમાં બદલાવ લાવવાની એક મહત્વની કામગીરી કરી. એટલે 91ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પણ પ્રવેશ થયો. વિદેશી બેંકો પણ આપણે ત્યાં કામ કરવા માટે ત્યારબાદ આવવા લાગી. ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીની સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વ ધરાવે છે. અસંગઠિત નાણાં બજાર એક એવું બજાર કે જેની ઉપર ભારતની મધ્યસ્થ બેંકનું કોઈ નિયંત્રણ નથી. એટલે અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીની સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વ ધરાવે છે. ભારત દેશમાં સહકારી બેંકોનું અસ્તિત્વ તો બહુ લાંબા સમયથી સ્વીકારેલું છે અને સહકારી બેંકો પણ અસ્તિત્વ ધરાવે છે. જે સંસ્થાઓ RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તેને શિડ્યુલ્ડ બેંક કહેવામાં આવે છે. યાદ રાખજો, એક માર્કનો સવાલ, શિડ્યુલ્ડ બેંક કોને કહેવાય? તો જે સંસ્થાઓ RBI 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય તો તેને શિડ્યુલ્ડ બેંક કહેવામાં આવે છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે. આવી બેંક એટલે કઈ? શિડ્યુલ્ડ બેંક, જેને રિઝર્વ બેંકના તમામ નિયમો અને તમામ પ્રકારના ધારાધોરણો લાગુ પડે છે. હવે સમજીએ, શિડ્યુલ્ડ બેંકો કોને કહેવાય? એના બે પ્રકાર છે, એક વેપારી બેંકો છે અને બીજું સહકારી બેંકો છે. સો વેપારી બેંકોના ચાર પ્રકાર છે, સહકારી બેંકોનો કોઈ પ્રકાર નથી. પણ મોટા ભાગે એવી બેંકો કે જેના નામની પાછળ કોઓપરેટિવ લિમિટેડ લાગે છે, આવો શબ્દ લાગે છે, એને આપણે સહકારી બેંક તરીકે ઓળખીએ. દાખલા તરીકે ધી વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ, તો આ બધી સહકારી બેંકો. જ્યારે વેપારી બેંકોના ચાર પ્રકાર છે, પહેલું છે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, એવી બેંકો કે જેની માલિકી સરકારની હોય, દાખલા તરીકે SBI છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક છે, અલ્હાબાદ બેંક છે, દેના બેંક છે, તો આ બધી જાહેર ક્ષેત્રની વેપારી બેંકો છે. બીજું છે ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, એવી બેંકો છે કે જેની માલિકી કોઈ વ્યક્તિ પેઢી કે સંસ્થાની કે સમૂહની હોય. દાખલા તરીકે વાત કરીએ આપણે HDFC, ICICI વગેરે, તો એ ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો કહેવાય. ત્રીજું છે ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, એવી બેંકો કે જે હોય વિશ્વના અન્ય કોઈ દેશની પણ ભારતમાં આવીને ભારતમાં રહીને પોતાની કામગીરી કરતી હોય. તો આવી બેંકો છે ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, દાખલા તરીકે HSBC, હોંગકોંગ એન્ડ શાંઘાઈ બેંક કોર્પોરેશન, ઇન્ટરનેશનલ નેધરલેન્ડ્સ ગ્રુપ વગેરે વગેરે. અને ત્યાર પછી છે પ્રાદેશિક ગ્રામીણ બેંકો, એવી બેંકો કે જેનું અસ્તિત્વ ગ્રામ્ય વિસ્તારમાં અમુક તાલુકા કે અમુક જિલ્લાઓ પૂરતું જ મર્યાદિત હોય અથવા તો લિમિટેડ હોય, તો એવી બેંકોને આપણે પ્રાદેશિક ગ્રામીણ બેંકો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક સમગ્ર દેશની બેન્કિંગ વ્યવસ્થા ઉપર, રેગ્યુલેશન ઉપર નિયંત્રણ રાખવાનું એક મહત્વનું કામ કરે. તો આવી બેંકને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. દુનિયાના દરેક દેશમાં એક એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે
જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. હવે મધ્યસ્થ બેંકની વ્યાખ્યા સમજીએ કે આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ એટલે વધારો અને સંકોચન એટલે ઘટાડો, વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. ફરી વાર, આરપી કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. મધ્યસ્થ બેંકનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. મધ્યસ્થ બેંકનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. મધ્યસ્થ બેંક નાણાકીય નીતિ ઘડે છે અને અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા એટલે નાણાકીય સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે.